हेलो स्टूडेंट्स, केम छो? हूँ मयूर लिंबाचिया, आप सबनुं हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो लेक्चरनी अंदर धोरण 11 साइंस प्रकरण 6 कार्य ऊर्जा अने पावर में टॉपिक नंबर 6.10 ऊर्जाना जुदा जुदा स्वरूपो अने ऊर्जा संरक्षणना नियम में आपणा केटला टॉपिक अधूरा हता, जेमा दळ अने ऊर्जानी समतुल्यता, न्यूक्लियर ऊर्जा અને ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એ નિયમ આપણે આ વિડિયો લેક્ચરમાં કવર કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડિયો લેક્ચર્સમાં મેં ઉર્જાના જુદા જુદા સ્વરૂપો જેવા કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રસાયણ ઉર્જા અને વિદ્યુત ઉર્જા વિશે તમને સમજાવેલું હતું। જો તમે એ વિડિયો ન જોયો હોય તો પ્લીઝ ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટની અંદર એ તમને વિડિયો મળી જશે, એ વિડિયો જુઓ અને એ વિડિયોની લિંક હું આઈ બટનમાં પણ આપી દઈશ, તમે ત્યાંથી પણ એ વિડિયોને જોઈ શકો છો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર। ટોપિક નંબર 6.10.4 દળ અને ઉર્જાની સમતુલ્યતા। વિદ્યાર્થી મિત્રો, જો હું દળની વાત કરું તો દળ એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે, એટલે કે પૃથ્વી ઉપર દરેક દ્રવ્યનું કંઈ ઓછા વધતા પ્રમાણમાં જરૂરથી દળ હોય છે। એટલે કે સૌથી પહેલું આપણે એવું લખી શકીએ કે દળ એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે। મેં અહીંયા કી પોઈન્ટ્સ લખેલા છે વિદ્યાર્થી મિત્રો, આ કી પોઈન્ટ્સ લખી અને તમે તમારી નોટ્સ બનાવી શકો છો। પરીક્ષામાં જો આ કી પોઈન્ટ્સ લખશો તો પણ તમને સારા માર્ક્સ મળી રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, દળ એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે। સૌપ્રથમ આપણે જો વાત કરીએ કે દળ જે દરેક દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે તો એનું નાશ કે સર્જન થઈ શકતું નથી। હવે તમને એવું લાગશે કે સબ આ વિધાન કંઈ સમજાયું નહીં અથવા આ વિધાન સત્ય લાગતું નથી। દળનો નાશ કે સર્જન થઈ શકતું નથી એનો મતલબ શું થયો? અથવા તમે તમારી રોજિંદા જીવન લાઈફમાં વિચારો કે મારું દળ 50 કિલો હતા, મેં કસરત કરી અને મારું દળ ઘટાડ્યું તો સર નાશ તો થઈ ગયો, અથવા મેં વધારે ખાધું અને હું મારું દળ મારું વજન વધારી દીધું તો દળનું તો સર્જન થયું। પણ વિદ્યાર્થી મિત્રો, એવું નથી। તમે જ્યારે દળ વધારો કે ઘટાડો ત્યારે એ દળનું ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે અને આવું સૌ પ્રથમ આઇન્સ્ટાઈન, જે મહાન વૈજ્ઞાનિક થઈ ચૂક્યા છે, એ આઇન્સ્ટાઈને આપણને જણાવ્યું કે દળનું નાશ કે સર્જન થઈ શકતું નથી। એટલે કે દરેક દ્રવ્યનું, દરેક પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે। આઇન્સ્ટાઈને આપણને શું કહ્યું કે દળ અને ઉર્જા એ સમતુલ્ય છે, એટલે કે જ્યારે કોઈ પદાર્થનું દળ ઘટે તો એ જે દળ ઘટ્યું એ દળનું, એટલે કે જેટલું દળ ઓછું થયું એ દળનું ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે। અથવા જ્યારે કોઈ પદાર્થનું દળ વધે તો એટલી ઉર્જા સામાં રૂપાંતરણ પામી? દળમાં રૂપાંતરણ પામી। એટલે કે આઇન્સ્ટાઈનના આ વિધાનને આપણે જો બરાબર સમજીએ કે દળ અને ઉર્જા સમતુલ્ય છે, તો આપણને એક સૌથી મહત્વનું અને વિજ્ઞાન જગતની અંદર સૌથી મોટામાં મોટું એક ઇક્વેશન મળ્યું, જેને કહેવામાં આવે છે E=mc²। E=mc² એક આ એવું ઇક્વેશન હતું જેને ન્યુક્લિયર ઉર્જાનો જન્મ કરાવ્યો, અથવા ન્યુક્લિયર ઉર્જાનો જન્મ આ સમીકરણ ઉપરથી થયો। તો વિદ્યાર્થી મિત્રો, E=mc² વિજ્ઞાન જગતમાં સૌથી મોટામાં મોટું સમીકરણ છે અને એનો આધાર છે દળ અને ઉર્જા સમતુલ્ય છે। જ્યારે તમે પદાર્થની જો દળને ઓછું કરો અથવા દળને વધારો તો જે દળ ઘટ્યું એ ઉર્જામાં રૂપાંતરણ પામશે અને દળ જો વધે તો એટલી ઉર્જાનું રૂપાંતરણ દળમાં થશે। એક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો તમે જુઓ, અહીંયા મેં એક્ઝામ્પલ લીધેલો છે, આ એક્ઝામ્પલથી તમે ક્લિયર સમજી શકશો કે આ શું કહેવા માંગે છે અને દળ અને ઉર્જા કેમ સમતુલ્ય છે। તો જુઓ,
मैं अहीं चार हाइड्रोजन ना अणु लीधेला छे। धारो के आ दरेक हाइड्रोजन ना अणु नु दल जो 10 ग्राम हो एवं मानी लईए आपणे, जस्ट काल्पनिक एक धारणा के दरेक हाइड्रोजन अणु नु दल धारो के 10 ग्राम छे, तो आ चार अणुओ नु कुल दल केटलू थाय 40 ग्राम। तो आनु कुल दल 40 ग्राम थशे। हवे जो हूँ विद्यार्थी मित्रों आ चार हाइड्रोजन ना अणु ने जो हूँ संयोजन करूँ एटले के एमने भेगा करूँ कोई प्रक्रिया द्वारा, तो ज्यारे आने भेगा करवामां आवे तो चार हाइड्रोजन ना अणु मळी अने एक हीलियम नो अणु बनावे छे। तो विद्यार्थी मित्रों आज हीलियम नो अणु बन्यो, ज्यारे आनु दल मापवामां आव्यु त्यारे एनु दल केटलू थवू जोईए, तो जो आ चार 10-10 ग्राम ना होय भेगा थाय तो हीलियम नु अणु नु दल 40 ग्राम थवू जोईए गणतरी प्रमाणे। परंतु विद्यार्थी मित्रों आवु थयु नहीं। ज्यारे वैज्ञानिकोए आ हीलियम ना अणु नु दल माप्यु त्यारे धारो के जस्ट हूँ अहीं रकम जे जे मूल्य लखू छू एक तमने उदाहरण समझावा माटे लखू छू, एटले आ मूल्य ने पकड़ी नहीं राखता, आ तमने फक्त समझावा माटे छे उदाहरण तरीके। तो आ धारो के आपणने मळ्यु हीलियम नु दळ 35 ग्राम, थवू शुं जोईतु हतु? जो आ चार भेगा थाय अने एनु 40 ग्राम थतु होय कुल दळ, तो आनु पण 40 ग्राम थवू जोईए, पण हकीकतमां आवुं थयुं नहीं। हीलियम नु दळ आ चार करता ओछुं थयुं, तेनो मतलब के जे 5 ग्राम घट्या ए 5 ग्राम क्या गया? आ 5 ग्राम गया क्या? तो विद्यार्थी मित्रों आइंस्टाइन ए वक्त एवं कहू कि आ जे दळमां क्षति आवी आने शुं कहेवामां आवशे? दळ क्षति। बराबर, न्यूक्लियर ऊर्जाना न्यूक्लियर एनर्जीना कंसेप्टमां एने कहेवामां आवे दळ क्षति। तो आ जे दळनी क्षति थई ए दळ क्षति क्या गई? अथवा आपणे एवं कही शकीए आ जे दळमां घटाडो थयो ए घटेलू दळ क्यां गयुं, एटले के 5 ग्राम क्यां गयुं? तो विद्यार्थी मित्रों आइंस्टाइन एवं कहे छे के आ जे 5 ग्राम दळ घट्युं दळ क्षति उत्पन्न थई एटलू दळ ऊर्जामां रूपांतरण पाम्युं। सामां रूपांतरण पाम्युं? ऊर्जामां रूपांतरण पाम्युं। ओके, अने आज कंसेप्ट थी न्यूक्लियर एनर्जी नो जन्म थयो। आपणे जे न्यूक्लियर बॉम्ब नी वात करीए छीए, न्यूक्लियर रिएक्टर नी वात करीए छीए, एमां कंसेप्ट कयो रहेलो छे? कंसेप्ट रहेलो छे दळ अने ऊर्जा समतुल्य छे। अने आइन्स्टाइने जे आ दळ अने आ ऊर्जा एनु जे समीकरण आप्युं ई इज इक्वल टू एमसी स्क्वेर, ए समीकरण थी ज न्यूक्लियर ऊर्जा नो जन्म थयो। तो विद्यार्थी मित्रों आ छे ऊर्जा अने दळनी समतुल्यता। आशा राखुं छुं के तमने आज कंसेप्ट समझायो हशे, अने आज कंसेप्ट उपर न्यूक्लियर ऊर्जा आपणे समझीशुं। तो हवे आपणे जोईशुं विद्यार्थी मित्रों न्यूक्लियर ऊर्जा। विद्यार्थी मित्रों हवे आपणे न्यूक्लियर ऊर्जा विशे जोईशुं। विद्यार्थी मित्रों आपणे आगळ जे प्रमाणे वात करी के दळ अने ऊर्जा समतुल्य होय छे, अने आइंस्टाइन द्वारा आपेला समीकरण E इज इक्वल टू एमसी स्क्वेर ना आधारे अथवा एना उपर थी न्यूक्लियर ऊर्जा नो पायो नंखायो, न्यूक्लियर ऊर्जा नी शोध थई, न्यूक्लियर ऊर्जा नो जन्म थयो। विद्यार्थी मित्रों ज्यारे जो हूँ न्यूक्लियर बॉम्ब नी वात करूँ अथवा न्यूक्लियर रिएक्टर नी वात करूँ, आपणे जाणीए छीए के न्यूक्लियर बॉम्ब अने न्यूक्लियर रिएक्टर आ बन्नेनी अंदर न्यूक्लियर ऊर्जा नो उपयोग थतो होय छे। तो न्यूक्लियर ऊर्जा के न्यूक्लियर बॉम्ब बनावा माटे मुख्यत्वे बे पद्धतिओ छे, अथवा बे एना आपणे एवुं कही शकीए के बे प्रक्रियाओ छे, जेमां न्यूक्लियर बॉम्ब एक तो फिजन एने विखंडन तरीके ओळखवामां आवे छे, विखंड फिजन बॉम्ब, अने बीजो छे फ्यूजन एटले संलयन फ्यूजन बॉम्ब। तो विद्यार्थी मित्रों आ बे प्रकारे आपणे न्यूक्लियर बॉम्ब ने बनावी शकता होईए छीए। तो आ बन्ने बॉम्ब ए फिजन अने फ्यूजन नी प्रोसेस उपर आधारित होय छे।
आ बन्ने जे बॉम्ब बनावामां आवे छे न्यूक्लियर बॉम्ब एनो पायानो जो कोई घटक कही अथवा जो पायानो जे आपणे समीकरण कही कंसेप्ट कही ए छे ई इज इक्वल टू एम सी स्क्वेर एटले न्यूक्लियर बॉम्ब के न्यूक्लियर रिएक्टर में जे पण न्यूक्लियर ऊर्जा नु आपणे सर्जन करीए छीए अथवा न्यूक्लियर ऊर्जा आपणे मेळवीए छीए ए बधी ज ए दळ अने ऊर्जाना संतुल्यना उदाहरणो तरीके आपणे लई शकीए। ओके चलो बीजू एक पॉइंट छे जे आपणी बुक में चर्चा करेली छे के सूर्यमांथी जे ऊर्जा आपणे प्राप्त करीए छीए ए सूर्यमांथी मळती ऊर्जा पण E इज इक्वल टू एम सी स्क्वेर आ समीकरण उपरथी ज आपणे एने समझी शकीए ए एने आभारी छे। सूर्यमांथी छूटा पड़ेला जे पण नाना नाना पार्टिकल्स हशे ए त्यांथी गति करी अने ज्यारे पृथ्वी ऊपर आवे छे त्यारे आपणे जाणीए छीए के शून्यवकाशमां ए पार्टिकल्स नी झड़प केटली होय 3×10⁸ मीटर पर सेकंड जेटली अने ए पार्टिकल्स नू कई दळ पण होय तो E इज इक्वल टू एम सी स्क्वेर ना आ सूत्र प्रमाणे जे पार्टिकल सूर्यमांथी छूटा पड़ी पृथ्वी ऊपर आवे छे एनी पासे आ समीकरण अनुसार कंक ने कंक ऊर्जा होय छे अने तेथी ज आपणने सूर्य पासेथी ऊर्जा मळे छे। ओके हवे आ फ्यूजन अने फिजन नी प्रोसेस शुं छे विद्यार्थी मित्रों सौथी पहेला ए समझवुं जरूरी छे અને આ બંને ફ્યુઝન અને ફ્યુઝનની પ્રોસેસ બંને E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર તમને સમજાવશે અથવા E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર ઉપરથી તમે એને સમજી શકો। આ બંનેના અંતે ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા આ સમીકરણ દ્વારા મળે છે। કેવી રીતે જુઓ મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે ચાર હાઇડ્રોજનના અણુઓ છે દરેક હાઇડ્રોજનના અણુનું આપણે જો દળ 10 ગ્રામ માનીએ तो જ્યારે એને ભેગા કરવામાં આવે એટલે કે કઈ પ્રોસેસ ભેગા કરવાની પ્રોસેસને કહેવામાં આવે છે ફ્યુઝન એટલે કે સંલયન બરાબર છે। તો જ્યારે ફ્યુઝન કરવામાં આવે સંલયન કરવામાં આવે ત્યારે ચાર હાઇડ્રોજનના અણુઓ એક હિલિયમનો અણુ બનાવશે અને મેં આગળ ચર્ચા કરી તે પ્રમાણે ચાર હાઇડ્રોજન અણુ જો ભેગા થાય તો 10-10 લેખે 40 ગ્રામ ટોટલ દળ થવું જોઈએ પરંતુ જ્યારે હિલિયમનો અણુ બને છે ત્યારે દળ 40 કરતા ઓછું હોય છે ધારો કે 35 તો મૂળ હાઇડ્રોજનના અણુના દળ કરતા હિલિયમના અણુનું દળ ઓછું થયું તો આ જે દળ ક્ષતિ ઉત્પન્ન થઈ દળમાં જે ઘટાડો મળ્યો એ જે દળ ક્ષતિ છે એને જો હું ડેલ્ટા એમ વડે દર્શાવું તો આ દળ ક્ષતિ વિદ્યાર્થી મિત્રો ઉર્જામાં પરિણમે એટલે કે E ઇઝ ઇક્વલ ટુ डेल्टा एम सी स्क्वेर अनुसार डेल्टा एम नु रूपांतरण सामा थशे ऊर्जा मा थशे अने डेल्टा एम आपणा माटे ऊर्जा नो स्त्रोत बने छे। तो न्यूक्लियर रिएक्टर मा न्यूक्लियर बॉम्ब मा ऊर्जा नो स्त्रोत कोण छे ऊर्जा नो स्त्रोत आ घटना छे। एवी ज रीते विद्यार्थी मित्रों फिजन नी घटना जुओ तो फिजन की घटना में शू हो अपने जाए छे न्यूक्लियर रिएक्टर में न्यूक्लियर बॉम्ब में यूरेनियम थोरियम नो उपयोग करवामां आवतो होय छे तो यूरेनियम नो जेनु परमाणु क्रमांक माणु परमाणु दळांक 235 छे एवो एक यूरेनियम नो अणु लई जो एने हूँ विखंडन करूँ एटले के फिजन नी प्रोसेस करूँ फिजन नी प्रोसेस एटले के विखंडन तोड़वू विखंडन एटले तोड़वू फिजन एटले तोड़वू तो ज्यारे आ अणु ने તોડવામાં આવે આ તમે 12મા ધોરણમાં આખા ચેપ્ટર ન્યુક્લિયરનું ભણવાના છો એમાં તમારી ડિટેલમાં આવશે એ વખત તમને ક્લિયર ખ્યાલ આવશે અત્યારે ફક્ત એટલું સમજો કે જ્યારે આને તોડવામાં આવે વિખંડન કરવામાં આવે ફિઝન કરવામાં આવે ત્યારે એ બે ભાગમાં બે અલગ અલગ અણુઓમાં એ શું થાય છે વિભાજન થાય છે અને આ જે અલગ અલગ અણુઓ છે એનું દળ આના દળ કરતા કેવું હશે ઓછું હશે તો ન્યુક્લિયર આ જે યુરેનિયમનો અણુ બહુ ભારે અણુ છે જ્યારે તૂટશે ત્યારે બે હલકા અણુઓમાં એનું વિભાજન થશે વિખંડન થશે અને જે હલકા અણુઓ ઉત્પન્ન થયા અને જે દળ ક્ષતિ ઉત્પન્ન થઈ
बाकी दल क्या गयु तो जे आ दल क्षति उत्पन्न थई विद्यार्थी मित्रों आ दल क्षति आ प्रोसेस में 177 मेगा इलेक्ट्रॉन वोल्ट जेटली ऊर्जा उत्पन्न करे छे। विचारो केटली बधी ऊर्जा थई। एटला ज माटे तो न्यूक्लियर बॉम्ब एक सखत ऊर्जा उत्पन्न करे छे, खूब मोटा प्रमाण में ऊर्जा उत्पन्न करे छे। आ तो फक्त एक जणु नी वात थई। विचारो आपणे एक करता वधारे युरेनियम ना अणुओ भेगा करी अने विखंडन करिए तो केटली बधी ऊर्जा उत्पन्न थाय। आपणे एक प्रकारनो सूर्य पृथ्वी उपर बनावी शकीए। तो विद्यार्थी मित्रों न्यूक्लियर ऊर्जा ना सारा पण कहीए ने आस्पेक्ट छे अने खराब पण आस्पेक्ट छे। आपणे केवी रीते यूज करीए छीए न्यूक्लियर ऊर्जा ने ए महत्व छे। जो एने बॉम्ब तरीके यूज करिए तो विनाश लावशे, परंतु एने न्यूक्लियर रिएक्टर में आ जे ऊर्जा छे ए ऊर्जा ने आपणे आगळ जई अने जो एनु विद्युत में रूपांतरण करीशुं तो मने शुं मळशे, आपणने शुं मळशे, इलेक्ट्रिसिटी मळशे। अने न्यूक्लियर रिएक्टर में आज इलेक्ट्रिसिटी नो उपयोग करवामां आवे छे। तो माणस एनो केवी रीते उपयोग करे छे एनी उपर बधुं ज रहेलुं छे। तो आशा राखुं छुं के तमने न्यूक्लियर ऊर्जा विशे आपेली आ माहिती समझाई हशे। हवे विद्यार्थी मित्रों आपणे आपणो जे लास्ट टॉपिक बच्यो छे ऊर्जा संरक्षणनो नियम, एटले के ऊर्जानुं संरक्षण केवी रीते थाय छे। हुं तमने एक सरस उदाहरण द्वारा ऊर्जानुं संरक्षण केवी रीते थाय छे समजावीश। तो चलो विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं ऊर्जानुं संरक्षण। हवे विद्यार्थी मित्रों आपणे ऊर्जा संरक्षणनो सिद्धांत जोईशुं। ऊर्जा संरक्षणनो जे सिद्धांत छे एने समजवा माटे आपणे अहींया एक स्प्रिंगनुं एक्झाम्पल लईए, बराबर छे। हवे विद्यार्थी मित्रों आपणे ऊर्जा संरक्षणनो सिद्धांत जोईशुं। ऊर्जा संरक्षणनो सिद्धांत जोवा माटे हुं अहींया एक दड़ानुं उदाहरण लउं छुं। धारो के पृथ्वी उपर शरूआतमां इनिशियल पोजिशनमां एक दड़ो पड़ेलो छे। हवे आ स्थितिमां आ दड़ा साथे संकळायेली स्थिति ऊर्जा जो आपणे लखीए तो एने लखी शकाय U इज इक्वल टू एम जी एच, अथवा तमे एने V पण कहो छो, V इज इक्वल टू एम जी एच। तो आ वखते एनी साथे संकळायेली स्थिति ऊर्जा शुं होई शके? तो आ वखते एनी साथे संकळायेली स्थिति ऊर्जा विद्यार्थी मित्रों जीरो हशे। केम? इक्वेशन नी अंदर जे आ एच छे ए ऊंचाई छे, ऊंचाई केटली छे पृथ्वी नी सपाटी थी? जीरो, केम के पृथ्वी ऊपर पड़ेलो छे। तो एच जीरो होवाथी आ स्थिति में एच इज इक्वल टू जीरो होवाथी तमारी स्थिति ऊर्जा शुं आवशे? स्थिति ऊर्जा जीरो आवशे। हवे हुं आ बॉल ने धीमे धीमे पृथ्वी थी अमुक ऊंचाईए लई जाऊं छुं। धारो के आ बॉल ने पृथ्वी थी एच ऊंचाईए लई गयो। आ पृथ्वी थी एच ऊंचाई छे। तो ज्यारे दड़ो पृथ्वी थी एच ऊंचाईए पड़ेलो छे त्यारे तमे अहींया ध्यानथी समझशो तो तमने ख्याल आवशे के मैं जे बाह्य बल वडे कार्य कर्युं ए कार्य आ जे बॉल छे ए बॉल मां स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामशे, बराबर छे। मैं जे बाह्य बल वडे कार्य कर्युं एटले के बॉल ने जमीन उपरथी उपाड़ी अने बाह्य बल द्वारा हुं एने स्थानांतर करावी अने एच ऊंचाईए लई गयो, तो बाह्य बल वडे थतुं कार्य ए पदार्थनी स्थिति ऊर्जामां रूपांतरण पाम्युं। एटले के अहीं हवे आ ब्लॉक आज दड़ो छे एनी साथे संकळायेली जो स्थिति ऊर्जा लखवी होय तो लखी शकाय U इज इक्वल टू एम जी एच। अने आ केवी थशे? महत्तम थशे, बराबर। आ स्थान ने आपणे महत्तम मानी लईए तो केवी थाय? महत्तम। अहींया केवी थशे? जीरो। ओके, हवे विचारो के आ स्थान उपर एनी गति ऊर्जा शुं होय? तो अत्यारे पदार्थ केवो छे? पदार्थ अत्यारे स्थिर छे तो एनो वेग केवो हशे? जीरो। तो आ वखते जो हुं गति ऊर्जा लखुं विद्यार्थी मित्रों तो वन हाफ एम वी स्क्वेर अनुसार शुं थशे? जीरो थाय। ज्यारे आने हुं अहींयाथी छोड़ीश एटले धीमे धीमे दड़ो नीचे आवशे। नीचे आवे, नीचे गुरुत्व प्रवेग जी लागतो होय, गुरुत्व बल एने नीचे खेंचशे तेनो प्रवेग गुरुत्व प्रवेग जी जेटलो होय, तो आ पदार्थनो वेग हवे धीमे धीमे वधशे। अने जो वेग वधे तो आ जे गति ऊर्जा जीरो हती हवे आ गति ऊर्जामां
વધારો થશે અને તમે જુઓ દડો અહીંયાથી અહીંયા આવ્યો એટલે h ઊંચાઈ હવે ઘટી તો h ઊંચાઈ ઘટી એનો મતલબ કે આ જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા જે મહત્તમ હતી એ સ્થિતિ ઊર્જાની અંદર હવે ઘટાડો થયો કેટલો ઘટાડો થશે સ્થિતિ ઊર્જામાં જેટલો ઘટાડો થાય એટલો જ ગતિ ઊર્જામાં વધારો થાય ધારો કે આને આપણે 10 ગણીએ તો આ કન્ડિશનમાં સ્થિતિ ઊર્જા કેટલી છે 10 અને ગતિ ઊર્જા કેટલી છે 0 આ બંનેનો સરવાળો કેટલો થાય આ બંનેનો સરવાળો જેને આપણે યાંત્રિક ઊર્જા કહીએ છીએ એ થશે 10 હવે આ સ્થિતિએ જુઓ તો ધારો કે ગતિ હવે આનો વેગ વધ્યો ધારો કે ગતિ ઊર્જા હવે 2 થઈ 2 જૂલ જેટલી થઈ તો એનો મતલબ કે સામા ઘટાડો થયો હશે દડો નીચે આવ્યો h ઊંચાઈ ઘટી h ઊંચાઈ ઘટે એટલે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય તો હવે સ્થિતિ ઊર્જા 10 ની જગ્યાએ 8 થઈ તો 10 ની જગ્યાએ 8 થઈ તો આજે 2 સ્થિતિ ઊર્જા ઘટી એ સામા રૂપાંતરણ પામી સ્થિતિ ઊર્જામાંથી ગતિ ઊર્જામાં રૂપાંતરણ પામી અને તમે આનો યાંત્રિક ઊર્જાનો સરવાળો જુઓ શું આવશે હજી પણ 10 આવશે દડો ધારો કે અહીંયા આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ વખતે પણ જો હવે અહીંયા ઊંચાઈ ઘટી જો ઊંચાઈ ઘટી તો સ્થિતિ ઊર્જાના સૂત્ર પ્રમાણે જે સ્થિતિ ઊર્જા છે એ ધારો કે 5 થઈ ઘટીને 8 માંથી ઘટીને શું થઈ ગઈ 5 કેમ કે અંતર ઘટી ગયું પૃથ્વીની સપાટીથી તો h ઘટ્યું તો સ્થિતિ ઊર્જા પણ ઘટે તો હવે આ અનુસાર જો 5 થઈ હોય તો આ જે ઘટાડો થયો સ્થિતિ ઊર્જામાં એ સામા રૂપાંતરણ પામશે પદાર્થની ગતિ ઊર્જામાં તો તમે જુઓ આ વખતે એની યાંત્રિક ઊર્જા જોશો તો શું થશે હજી પણ 10 આવશે જ્યારે પદાર્થ નીચે આવશે તો નીચે આવે એટલે એનો વેગ મહત્તમ થાય v કેવો હશે મહત્તમ જો વેગ મહત્તમ હોય તો આ સ્થાને ગતિ ઊર્જા કેવી થશે 10 એટલે કે મહત્તમ જમીન ઉપર ટકરાયા જસ્ટ એક ક્ષણ પહેલાની વાત કરું છું ઓકે તો હજી પણ જુઓ યાંત્રિક ઊર્જા કેવી થઈ 10 જૂલ તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ઉપરની જે ઊર્જા છે એ ઊર્જાનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે ઊર્જાનો નાશ કે સર્જન શક્ય નથી બીજો એક એક્ઝામ્પલ તમારે જોવો હોય તો ધારો કે તમે તાળી પાડો છો જ્યારે આ તાળી પાડશો ત્યારે તમારા હાથ ગતિમાં છે એટલે કે હાથ પાસે ગતિ ઊર્જા છે જ્યારે હાથ ટકરાશે ત્યારે આ ગતિ ઊર્જાનું બે ઊર્જામાં રૂપાંતરણ થશે એક તો ધ્વનિ ઊર્જામાં અને બીજું તમારા હાથ થોડા થોડા તમને ગરમ લાગશે તો ઉષ્મા ઊર્જાનું તો જ્યારે તમે હાથ બંને તાલી વગાડો છો ત્યારે તમારા હાથની ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા અને ધ્વનિ ઊર્જામાં રૂપાંતરણ પામે છે અને તંત્રની કુલ ઊર્જા શું રહે છે અચળ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો ઊર્જા સંરક્ષણનો નિયમ તો આશા રાખું છું કે તમને ઊર્જા સંરક્ષણનો નિયમ સમજાયો હશે તમે કોઈ પણ ઉદાહરણ ને લઈ અને આ વસ્તુ તમે વેરીફાઈ કરી શકો છો તો આશા રાખું છું કે તમને આજના ટોપિક સમજાયા હશે જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય હું તમને જે પણ એક્સપ્લેન કરું છું એ સમજાતું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય